वेलकम बैक। आप जो रहा छो हमारी विशेष रजूआत। अत्यार सुधी आपने ऑफिसों की बात करी कि ऑफिस में एक ड्रेस कोड लावामां आव्यो छे, पण केटलाक मंदिरों में पण ड्रेस कोड होय छे। तो साड़ी पहेरीए तो ज भगवान आशीर्वाद आपे, अने जीन्स के स्कर्ट पहेरीए तो न आपे, एवं मानी लेवानुं रुझान शुं कहेशो? એવું કઈ નથી, એટલે આ ડ્રેસ કોડ નો મતલબ એક છે ડિસિપ્લિન, એટલે સેટ ઓફ માઇન્ડ. જાણે કો તમે એક્ઝામ્પલ આપો, તમને પ્રિવિયસ તમે વે બીન ટુ માલદીવ, તો ત્યાં આગળ એ લોકોને એક જે મંદિર કે એનું જે બી એક જગ્યા હતી રિલિજિયસ પ્લેસ, તો ત્યાં અમને પહેલાથી કીધું હતું કે ભાઈ અહીંયા તમારે ફૂલ ડ્રેસ પહેરીને જવાનું છે, કારણ કે માલદીવ સાથે રીઝન કે ત્યાં બધા ચડ્ડા ને પેલું બધું પહેરીને જતા હોય, તો એ વી હેવ ટુ રિસ્પેક્ટ દેટ. એટલે આપણે જે જેવો દેશ એવો ભેશ એવું આપણે માનીએ છીએ. જાણે કે આપણે આપણા મંદિરમાં જઈશું, જાણે કે અમે અમારા પારસી છીએ, અમે જે મંદિરમાં જઈશું તો અમારા મંદિરમાં બી કેવું છે કે તમે ચડ્ડા પહેરીને મંદિરમાં ના હતા, ભગવાન આશીર્વાદ નથી આપતા. બટ દેટ ઇઝ અ ડિસિપ્લિન. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વાય આર યુ કન્ફ્યુઝિંગ ડિસિપ્લિન વિથ યોર ફ્રીડમ? દેટ ઇઝ નથિંગ ટુ ડૂ, બોથ આર ટોટલી ઇન્ડિપેન્ડન્ટ. મીન્સ કે તમારે ચડ્ડા પહેરવા તો ઘરે પહેરો કોઈ ના નથી પાડતું, તમારા ફ્રેન્ડ સર્કલમાં પહેરો કોઈ નથી પાડતું, પણ જયારે તમે પબ્લિક પ્લેસમાં જાઓ છો ત્યારે યુ હેવ ટુ બિહેવ અકોર્ડિંગ ટુ ધ લો ઓફ દેટ લેન્ડ, અકોર્ડિંગ ટુ ડેકોરેશન ઓફ ધેટ લેન્ડ અને સોસાયટી. એટલે દેર ઇઝ નથિંગ રોંગ, એન્ડ આઈ વુડ રિસ્પેક્ટ દેટ. એન્ડ લેટ અસ અગેન આઈ એમ રિપીટિંગ કે ભાઈ જે સોસાયટી છે, આપણે વર્ષોથી જે ટ્રેડિશન ચાલી રહ્યા છે, આપણે કેવું બાગી નથી બની જવું, એટલે બાગી બનવાથી આપણે કંઈક નવા યુથ નથી બની જવાના. કારણ કે આના આથી કપડા પહેરો ઇઝ નોટ અ મેજર ઇશ્યુ કે બનાવો તો મંદિર ચડ્ડો જ કરીને જો તો ભગવાન મારે તો મને કમ્ફર્ટેબલ થાય. સો લેટ ઇઝ નોટ ગેટ ઇન ટુ દેટ. પારસજી શું કહેશો? ભક્તોનું ધ્યાન ભગવાનથી ભટકી ન જાય તે માટે મંદિરમાં આવા ફતવાઓ લાવવામાં આવે છે? ડેફિનેટલી એવું કદાચ હોઈ શકે છે, કારણ કે ઘણી બધી વાર લોકો એવા કપડાં પહેરતા હોય છે કે જેના હિસાબે સામેવાળી વ્યક્તિને થોડું શરમ સંકોચમાં આવવું પડતું હોય. એટલે બેઝિકલી હું એવું માનું છું કે કેવા કપડાં પહેરવા, જીન્સ પહેરવું કે ના પહેરવું, એના કરતાં કેવી રીતે પહેરો છો એ વધારે અગત્યની વસ્તુ છે. તમે સાડી પહેરવાની વાત કરી, પણ સાડીમાં પણ તમે જોઈ શકતા હોવ છો, જે રીતે રુઝાન મેને પહેલા જ કીધું કે યશ ચોપરાની પિક્ચરમાં હિરોઈન સાડી પહેરતી હોય તો એમાં પણ એમને સેક્સ ટપકતું જોકરે દેખાતું હોય છે. એટલે એવું નથી હોતું કે સાડી પહેરવાથી એવું નથી હોતું, પણ તમે કેવી રીતે એને વેર કરો છો, તમે તમારી જાતને કેવી રીતે કપડાં સાથે કેરી ફોરવર્ડ કરો છો, એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે કપડાં કરતા મુદ્દો મારી દ્રષ્ટિએ અગત્યનો એવો હોવો જોઈએ કે કેવી રીતે પહેરો છો એનું સમજાવવું જોઈએ લોકોને. રુઝાન, તમે આ વાતથી કેટલા સહમત છો? જે સાહેબે કહ્યું બિલકુલ કરેક્ટ કહ્યું ને કે અલ્ટિમેટલી વાય આવી કે તમે જે કહો કે બીજા લોકો પેલા કપડા જોઈને ઉશ્કેરાય કે ઉત્તેજના થઈ જાય, અરે એ પેલા માણસનું પ્રોબ્લેમ છે. યાર હી હેઝ ટુ કંટ્રોલ હિમસેલ્ફ. એ એવો તો કેવા ધ્યાનમાં છે કે એકદમ ઉત્તેજના થઈ ગઈ અને હી કેનોટ કંટ્રોલ. અમે લેડીઝ છીએ, અમે તો ઉત્તેજના નથી થતી, અમે તો કુદી નથી પડતા લોકો પર, તો એ માણસોને એવી ઉત્તેજના થઈ એવી કેવી સ્ટુપિડિટી છે? તો દેટ ઇઝ ધેર પ્રોબ્લેમ. એના પર તમે ફતવા કે જે બધું કહો છો તાલિબાની લાવો, એ માઇન્ડસેટ પર તાલિબાની લાવો, બીજા પર તમે શું કામ તાલિબાની લાવો છો? પણ કમિંગ બેક ટુ ધ બેઝિક ક્વેશ્ચન, કે લેટ અસ રિસ્પેક્ટ ધ લો ઓફ ધ લેન્ડ. યા જે કમ્યુનિટી છે, જે સોસાયટી છે, એ રિસ્પેક્ટ કરવાની છે. અને બધા સોસાયટી, બધા કમ્યુનિટી, બધા રિલિજનમાં લખ્યું છે કે જ્યારે તમે મંદિર જાઓ છો ત્યારે તમારે ભંગા કપડાં પહેરવા છે, એવું બી લખ્યું કે તમારે હાથ ધોવાના, તમે નથિંગ રોંગ, દેટ ઇઝ હાઇજીન. હાથ ધોવાના, પગ ધોવાના હાઇજીન છે. હવે તમે કાલે નહીં કે હાથ ધોવા કીધું એ બી ખોટું છે, તમારું ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ચાલી ગયું, એ થોડું આ બધું આ દલીલ આ બધામાં ના ચાલે બેન. સિમ્પલમાં રહે કેવું છે કે જે સોસાયટી છે, જે કમ્યુનિટી છે, પણ પરેશભાઈ તર્ક વારંવાર થાય છે કે ઉત્તેજક કપડાં પહેરવાથી બળાત્કાર અને છેડતી જેવા બનાવો બને છે, તો આવા તર્કો કેટલા વ્યાજબી લાગે છે? મેં પહેલા જ કીધું કે આ વસ્તુ સાથે ખોટી રીતે આને સાંકળવામાં આવેલી છે. બળાત્કાર કરનાર પૂરેપૂરા કપડાં પહેરેલો હોય એને પણ એ બળાત્કાર કરશે, એની માનસિકતા ખોટી છે. કપડાં જોઈને બળાત્કાર નથી કરતો, એવું જ હોય તો તમે બેંગકોક જેવી જગ્યામાં જઈ આવો, ત્યાં આગળ લોકો એકદમ ઓછા કપડાં પહેરેલા હોય, પણ ત્યાં આગળ ફિમેલ્સની સામે જે ક્રાઇમ થાય છે એ ક્રાઇમ એટલો બધો જેટલો ઇન્ડિયામાં છે એટલો હાઈ ત્યાં આગળ નથી. ત્યાં કપડાં ઓછા પહેરે છતાં પણ આવી વસ્તુ નથી થતી. તો આપણા ત્યાં કેવું છે, એટલે માનસિકતા તમારી જે સુધારવી પડે, કે જે રીતે રુઝાન બને કીધું કે તમે કોઈ સ્ત્રીને જોઈને ઉત્તેજના થઈ ગઈ, તમે એની ઉપર ભૂખ્યા વળીની જેમ તૂટી પડો, તો એ માનસિકતા માણસથી ખોટી છે. તો એને માનસિકતા એને સુધારવાની જરૂર છે. એની જે કેળવણી છે એ કેળવણી ખોટી છે કે જેના કારણે સ્ત્રીને ઉપભોક્તાની વસ્તુ માની રહ્યો છે અને એને એવું લાગે છે કે મારો અધિકાર છે, મારે ગમે ત્યારે કરી શકું, તો એની માનસિકતા એને ત્યાં સુધારવાની જરૂર છે. જી, આ વિશે આગળ પણ ચર્ચા કરીશું, અત્યારે લઈએ એક બ્રેક.